બીજેપી સંઘના મોટા નેતાઓ પર કેસ ચલાવવાની સીબીઆઈની માંગ પર સુપ્રીમ કોર્ટમાં આજે પક્ષ મૂકવામાં આવશે. અયોધ્યા બાબરી મસ્જિદો વિવાદિત ઢાંચાને પાડી દેવાના મામલામાં સીબીઆઈ આજે ભાજપના વરિષ્ઠ નેતા લાલ કૃષ્ણ અડવાણી, ડોક્ટર મુરલી મનોહર જોશી અને ઉમા ભારતી સહિત 13 લોકો વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં પોતાના લેખિત પક્ષ મૂકશે. આની સુનાવણી 7 એપ્રિલના થશે. 23 માર્ચે સુપ્રીમ કોર્ટે આ મામલામાં સુનાવણી 2 અઠવાડિયા માટે ટાળી હતી. અને આ સાથે એવી પણ સલાહ આપવામાં આવી હતી કે લખનૌ અને રાયબરેલીના કેસ એક જ કોર્ટમાં ચલાવવા જોઈએ અને જો આવું કરવામાં આવે તો અડવાણી, ઉમા ભારતી, કલ્યાણ સિંહ જેવા ઘણા મોટા નેતાઓની સંડોવણીની ધારા હેઠળ કેસનો સામનો કરવો પડી શકે છે. લખનૌવાળા કેસમાં સંડોવણીની ધારા હટાવી દેવાથી અડવાણી, ઉમા ભારતી, કલ્યાણ સિંહ જેવા મોટા નેતાઓને રાહત મળી છે. આ લોકોની દલીલ છે કે 2010માં હાઈકોર્ટના નિર્ણયની વિરુદ્ધ સીબીઆઈને 9 મહિના મોડી અપીલ કરી હતી અને તેના કારણે આ મામલાને નામંજૂર કરી દેવો જોઈએ. જો કે માર્ચ 2011માં સુપ્રીમ કોર્ટે સીબીઆઈની અપીલ પર દરેક નેતાઓને નોટિસ મોકલી હતી. હવે આ મામલામાં જોડાયેલા ઘણા લોકો જેવા કે બાલ ઠાકરે, મહંત અવેદનાથ, ગિરિરાજ કિશોર, પરમહંસ રામચંદ્ર દાસ જેવાના નિધન થઈ ચૂક્યા છે. તેઓના નામ કાયદામાંથી આરોપીની લિસ્ટમાંથી હટાવી દીધા છે.